राज्य सरकारना गरीबी उन्मूलन माटेना महत्वाकांक्षानी गरीब कल्याण मेळो साबरकांठा जिल्लाना हिम्मतनगर मार्केट यार्ड खाते राज्यकक्षाना मंत्रीश्री उच्च अने तांत्रिक शिक्षण वैधानिक अने संसदीय बाबतो तथा जिल्ला प्रभारी मंत्रीश्री कुबेरभाई डिंडोरनी उपस्थितिमां योजा आ कार्यक्रममां मंत्री श्री कुबेरभाई डिंडोरे जणाव्युं हतुं के राज्य सरकार गरीबो अने जरूरतमंदोना आर्थिक विकास माटे काम करती सरकार छे। माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए गुजरातना मुख्यमंत्री हता ત્યારે 2009-10માં પણ આ ગરીબ કલ્યાણ મેળાવની શરૂઆત કરી હતી, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 2,66,450 જેટલા લાભાર્થીઓને રૂપિયા 21,59.6 લાખની સાધન સહાય થકી રોજગારીનો અવસર પૂરો પાડ્યો છે। આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના 2,424 લાભાર્થીઓને 6.62 કરોડની સાધન સહાય પૂરી પાડવામાં આવી છે, જેથી તેઓ પોતાનું અને પરિવારનું ગુજરાન સ્વમાન ભેર ચલાવી શકે। વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં સરકારશ્રી દ્વારા જરૂરિયાતમંદો માટે 1 રૂપિયો ફાળવવામાં આવતો હતો, તો તે ગરીબ સુધી પહોંચાડવા માટે 15 પૈસા થઈ જતા, જે વડાપ્રધાન શ્રી મોદીએ તેના નિરાકરણ વિશે વિચારી જે તે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં જ સહાય સીધી DBTના માધ્યમ દ્વારા જમા કરવાથી પૂરા પૈસા તેના સુધી પહોંચતા થયા છે। તમામ સમાજના લોકોને એકસાથે લઈને તેમના વિકાસની ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સફળતાપૂર્વક આગળ વધારી રહી છે। આઝાદીના 75મા વર્ષનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે અમૃત મહોત્સવના ફળ રાજ્યના છેક છેવાડાના માનવી ચાખી રહ્યા છે। સરકારની વિવિધ યોજનાઓ જેવી કે કન્યા કેળવણી, કૃષિ મહોત્સવ, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજના, નલ સે જલ યોજના, આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ થકી અમલી બનાવી વિકાસને વેગ અપાયો છે। આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી સરકાર પ્રજાહિતના કાર્યો કરી રહી છે। આજે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર પ્રજાના દ્વારા જઈને તેમના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ કરે છે। ગરીબ કલ્યાણ મેળા અને સેવા સેતુ કાર્યક્રમ થકી પ્રજા, અધિકારી અને સરકાર વચ્ચેની ખાઈ પૂરી થઈ રહી છે। આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે હિંમતનગર તાલુકાની 6 જેટલી RBS કે એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ચાવડા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, શહેર અગ્રણી જયદી પટેલ, મહિલા અગ્રણી કૌશલ્ય કુંવરબા, જિલ્લા સમાહર્તા શ્રી હિતેશભાઈ કોયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી તથા નિયામક ગ્રામ વિકાસ એજન્સી શ્રી RM ડામોર સહિત પદાધિકારી અને અધિકારીગણ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ ન્યૂઝ રાજકમલ પરમાર, સ્પીડ ન્યૂઝ 17, સાબરકાંઠા। આમ તો સન્માનીય દેશના વડાપ્રધાન સાહેબ જે સૂત્ર આપ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, દરેકને એનો લાભ મળે અને ગરીબ પણ સ્વમાન બેર, સન્માન બેર, આત્મનિર્ભર જીવન જીવે એ ભાવ સાથે અમને 2009-10થી ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત કરી હતી। એ ઘડીને આગળ વધારતા વર્તમાન ગુજરાતની સરકારે સન્માનને ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં આજે ગરીબ કલ્યાણ મેળાનો દાહોદથી એનો પ્રારંભ કરાવાયો અને ભાગરૂપે મારે પણ સાબરકાંઠા પ્રભારી જિલ્લા મંત્રી તરીકે આવવાનું થયું છે। આજે સાબરકાંઠાના અમારા તમામ તાલુકાઓના ગરીબ લાભાર્થીઓના યાદી બનાવીને લગભગ 2,500 જેટલા લાભાર્થીઓને 6 કરોડ 60 લાખ જેટલી માત્ર રકમ અલગ અલગ વિભાગોના સાધન સહાય, ચેકના રૂપમાં જમીનના પટ્ટા સાધન સહાય અહીં આપવામાં આવી છે। મારા સંગઠનના પ્રમુખશ્રી, મારા ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી બધા સાથે મળીને જે ગરીબોને સન્માનભેર જીવન જીવી શકે એમના એમને પણ શુભેચ્છા પાઠવું।